નમસ્તે દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમામ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે, મિત્રો, જે લોકોને દમ, અસ્થમા અને શ્વાસની જે બીમારી છે એની માટેનો એક દેશી અને ઘરગથ્થુ ઉપચાર બતાવવા માટે જઈ રહ્યો છું. ખૂબ સરસ ઉપચાર છે દમ અને અસ્થમાની બીમારી માટે. એ સિવાય જે લોકોને શ્વાસની સમસ્યા છે, વારંવાર શ્વાસ ચડી જવો અથવા હેફી જવું, એની માટેનો પણ એક ખૂબ જ કારગર દેશી ઉપચાર છે. મિત્રો, જે લોકોને દમ અને શ્વાસની જે બીમારી હોય છે એમાં થોડો પરિશ્રમ કરે તો થાકી જવાય, વારંવાર થાકી જવાય અથવા વારંવાર હાંફ ચડતો હોય, મિત્રો, થોડું ચાલો અથવા થોડું ઉતાવળું ચાલો એટલે એકદમ શ્વાસ ચડવા લાગે છે અને હાંફ ચડવા લાગે છે. હવે મિત્રો, આ જે શ્વાસની બીમારી છે, દમની બીમારી છે, હાંફ વારંવાર ચડી જાય છે, એની માટેનો ખૂબ સરસ ઉપચાર છે, દેશી ઉપચાર છે, પરહેજ કરવાનો છે. એની માટે મિત્રો, જે કાળા મરી આવે છે, આપણે અગાઉ પણ વિડીયોમાં બતાવેલા છે, જે કાળા મરી છે જેને આયુર્વેદમાં આયુર્વેદના કાળા મોતી તરીકે ઓળખવામાં આવે છે, મિત્રો, આ કાળા મરી છે એ 10 થી 15 કાળા મરી લેવાના છે. આને તમારે ખાંડી અને એનો ભૂકો બનાવી લેવાનો છે. એટલે કે 10 થી 15 કાળા મરી છે એનો પાવડર બનાવી લેવાનો છે. આ પાવડર છે એ લગભગ 1/2 ચમચી જેટલો પાવડર થશે, મિત્રો. આ 1/2 ચમચી કાળા મરીનો જે પાવડર છે એની અંદર 2 ચમચી જેટલું દેશી મધ ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરવાનું છે. આંગળીની મદદથી બરાબર હલાવી અને 2 થી 3 મિનિટ સુધી બરાબર હલાવવાનું છે. હલાવી અને પછી એને આંગળીની મદદથી જ તમારે ચાટવાનું છે, એટલે કે ચાટી જવાનું છે, મિત્રો. દિવસમાં 2 વાર ઓછામાં ઓછો આ ઉપચાર કરવાનો છે, સવાર સાંજ કરવાનો છે. જમ્યા પછી કરો તો પણ ચાલે અને જમ્યા પહેલાં કરો તો પણ ચાલે, મિત્રો. જમવાના 45 મિનિટ પહેલાં અથવા 45 મિનિટ પછી આ ઉપચાર કરી શકો છો. હવે દોસ્તો, આ ઉપચાર કરવાથી જે લોકોને શ્વાસની બીમારી છે, વારંવાર શ્વાસ ચડવાની, તો આ બીમારી છે એમાં ખૂબ જ સારું પરિણામ મળે છે. શ્વાસનું જે દર્દ છે એમાંથી તમને છુટકારો મળી શકે છે. હવે મિત્રો, એક બીજો ઉપચાર તમને બતાવું છું દમ અને અસ્થમાની સમસ્યા માટે, શ્વાસની સમસ્યા માટેનો. એ પણ ખૂબ જ સારું પરિણામ આપે એવો ઉપચાર છે, મિત્રો. અને એ ઉપચાર છે, એમાં તમારે તજ લેવાના છે. જે તજ આવે છે, તજ લાવી અને એનો તમારે ઘરે પાવડર બનાવી લેવાનો છે. આ તજનો પાવડર બનાવી અને 1/2 ચમચી જેટલો તજનો પાવડર અને 2 ચમચી દેશી મધ બંને બરાબર મિક્સ કરવાનું છે. પહેલા ઉપાયની જેમ જ આને પણ આંગળીની મદદથી બરાબર મિક્સ કરી અને આંગળીની મદદથી ચાટવાનું છે. આ ઉપચાર પણ દિવસમાં 2 વખત કરી શકો છો, મિત્રો. જો શરીરમાં વધારે ગરમીનું પ્રમાણ હોય તો દિવસમાં 1 વાર કરી શકો છો. અન્યથા આ ઉપચાર દિવસમાં 2 વખત કરશો તો, મિત્રો, જે દમ અને અસ્થમાની સમસ્યા છે એમાં તમને ખૂબ જ સારું પરિણામ મળશે. આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે, મિત્રો. આ ખૂબ જ સારું પરિણામ આપતો ઉપાય છે, મિત્રો. એ સિવાય જો તમારી પાસે દેશી મધ ઉપલબ્ધ ન હોય, મધ બને ત્યાં સુધી દેશી મધ જ લેવું, મિત્રો. તૈયાર જે મધ આવે છે એ વિશ્વાસપાત્ર નથી હોતું. એટલે જો તમને કોઈ જંગલમાં, વગડામાંથી અથવા કોઈ જે ખેડૂતો હોય છે, ઘણી વખત મધ એમની પાસે હોય છે, મિત્રો, મળી રહે છે. આ મધ જો તમને મળી રહેતો એ મધ ખૂબ જ સારું પરિણામ આપે છે. હવે જો તમને દેશી મધ ન મળે તો, મિત્રો, આ દેશી મધની જગ્યાએ દેશી ગોળ, જે તમને ત્રીજો ઉપચાર જે કહું છું, એની માટે, મિત્રો, આ તજ છે એનો પાવડર 1/2 ચમચી અને દેશી મધની જગ્યાએ તમારે દેશી ગોળ, જે એકદમ કાળો દેશી ગોળ આવે છે, આ દેશી ગોળ લઈ અને ચાકુની મદદથી એનો ચૂરો કરી લેવાનો, ભૂકો કરી લેવાનો, અને 1/2 ચમચી જેટલો દેશી ગોળ અને 1/2 ચમચી તજનો પાવડર, આ બંનેને બરાબર મિક્સ કરવાના છે. આને પણ, મિત્રો, આંગળીની મદદથી તમારે ચાટવાના છે. આ ઉપચાર છે એ પણ તમે દિવસમાં 2 વખત કરી શકો છો, મિત્રો. 2 વખત કરવો, 2 વખત તમે આ ઉપચાર કરો તો તમને દમ, અસ્થમાની, શ્વાસની સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ મળે છે. આ સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે, મિત્રો. માત્ર શ્વાસ ચડી જતો હોય, તમને હેફી જતા હોય તો પ્રથમ ઉપચાર તમને બતાવ્યો એ ઉપચાર કરશો તો પણ તમને ખૂબ જ સારું પરિણામ મળશે. અને જો તમને દેશી મધ ન મળે તો માત્ર દેશી ગોળ તમારા ઘરે હોય જ, મિત્રો, એકદમ દેશી ગોળ લેવાનો છે અને એની સાથે તજનો પાવડર મિક્સ કરી અને આનું સેવન કરો તો પણ, મિત્રો, આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે, દમ, અસ્થમા અને શ્વાસની બીમારી મટી શકે છે. તો મિત્રો, આ હતો મારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.